આજના દિવસે જ્યારે વીઆર નક્કી હતો ત્યારે પહેલાથી જ રૂપેશભાઈ, અમે તો નારોલ લખી જ નાખ્યું હતું ત્યારે, નારોલ દેરાસર અપાસરો જે પણ છે ત્યાં જવાનું હતું, પણ રૂપેશભાઈને ખબર પડી ત્યાં જવાને બદલે અહીંયા પધારો. આ પધારો તો હું વીઆર સેવા, સુકૃત પરિવાર અને અંગત પંકજ સંઘના મિત્રો સ્વજનો આ બધાને બોલાવું અને સરસ મજાનું પાર્શ્વ પદ્માવતી પૂજન ભણાવીએ. પ્રભુ પધારતા હોય તો અમારે તો એનો વિરોધ ના હોય, એટલે કોઈ એમ ના માનતા કે નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા માટે અમે આવ્યા છીએ. કેમ કે ગમે તે કરો પણ અંતે તો આ પાપનું સ્થાન છે, એ તો નક્કી ને, કે અહીંયા ધર્મ કરવાનો પ્રિય અહીંયા આવીને સામે લેવાનો રોજ. પાપનું સ્થાન છે, પાપના સ્થાનની તો ક્યારેય અનુમોદના હોય જ નહીં, પણ એટલી પ્રેરણા કરવાની કે આ પાપના સ્થાનમાં રહીને પણ બને તેટલી ધર્મની આરાધના, જે પણ પ્રાપ્ત થાય એના દ્વારા વધુને વધુ પ્રભુના શાસનના કાર્યો થાય, આ બધાને લક્ષ્યમાં રાખજો. ક્યાંક એટલા બધા આમાં ગળાડૂબ ના બની જઈએ કે આપણો ધર્મ, આપણી આરાધના આપણે ચૂકી જઈએ, વંચિત રહી જઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે સંસાર અને ધર્મમાં, ધર્મમાં સંસાર નહીં લાવતા પણ સંસારમાં તો ધર્મ અચૂક લાવજો. ભગવાનનું પૂજન, પ્રભુની પધરામણી, ગુરુની પધરામણી, આ શું છે? સંસારમાં ધર્મ છે. ગુરુ આવશે તો તમને જગાડશે. તમે પરિગ્રહની અંદર મૂર્છિત થઈ ગયા છો, ઢંઢોળીને તમને ગુરુ જગાડશે, બહાર કાઢશે. માટે જ તો ગુરુ રાખવાનો છે. વસ્તુપાળ, જાવડસા, પેથળસા આ બધાએ પણ ગુરુ રાખ્યા હતા. શેના માટે રાખ્યા હતા? દુનિયાને બતાવવાના તા રાખ્યા. અમે ક્યારેક ભટકી જઈએ ત્યારે ગુરુ અમારો હાથ પકડી પાછા અમને માર્ગ પર લાવે, એના માટે સદગુરુ આપણા માથે હોવા જરૂરી છે. માટે આ સંસારનું સ્થાન છે, આની ક્યારે અનુમોદના હોય નહીં, પણ આની અંદર રહીને જે પણ તમે ધર્મ કરો, નીતિ કરો ને, એ પણ ધર્મ છે. ઈમાનદારીથી ધંધો કરો, એ પણ ધર્મ છે. મારે શાસ્ત્ર શ્રાદ્ધવિધિમાં લખ્યું કે શ્રાવક દુકાન ઓફિસ ખોલતા પહેલા નૌકાર ગણે અને ગૌતમ સ્વામીને યાદ કરે. શટર ઊંચું કરો. કોનું નામ લેવાનું? ગૌતમ. ગૌતમ છે ને માટે લબ્ધિના ભંડાર છે, એટલા માટે ના, ગૌતમ વિનયના ભંડાર છે. અને ગૌતમનું નામ લઈશું એટલે અનિતિ કરવાનું મન ન થાય, ઈમાનદારીથી ધંધો કરવાનું મન થાય. બેઈમાની પૂર્વક ક્યારે ધંધો ના કરીએ, આ બધાને લક્ષ્યમાં રાખી અને તમારા જીવનમાં તમારે આગળ વધવાનું છે. ધર્મ એકડો છે, આખો સંસાર મીંડા છે. એકડા વગરના મીંડા જેમ નકામા છે, એમ ધર્મ વગરના સંસારની કોઈ કિંમત જ નથી. આગળ જો ધર્મ લાગી ગયો, બધા મીંડા કામે લાગી ગયા, આગળનો ધર્મનો એકડો નીકળી ગયો, હજારો લાખો કરોડો રૂપિયા હોય તો પણ બધા શું છે? મીંડા છે. માટે ધર્મને સતત સાથે રાખજો, ધર્મને સતત હૃદયમાં રાખજો અને ધર્મને તમારા જીવનમાં આત્મસાત બનાવો. એ શુભેચ્છા વિતરાગ પરમાત્માને આપનો હું બોલાવ્યો.